નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી ટાઈમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે લાવ્યા છે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો મિત્રો વિડીયોના અંતમાં બે ક્વેશ્ચન મૂકેલા છે જે બંધારણને લગતા છે તો તેના આન્સર કોમેન્ટ બોક્સમાં આપવા વિનંતી મિત્રો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તેની સાથે જોડાઈ શકો છો અને અમારી સાથે કરંટ અફેર્સના અને દરેક મટીરિયલ્સ લઈ શકો છો તો વધારે સમય ન લીધા સ્ટાર્ટ કરીએ અને નંબર વન ચિમ્પાન્જીમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે તો ચોવીસ જોડ રંગસ ચિમ્પાજીમાં આવેલા હોય છે ગાયની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ગોલગી ગાયની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે ગોલગી ગાયની શોધ કરી હતી નંબર ચાર સૌથી મોટો કોષ કયો છે શાહમુગનું ઈંડુ સૌથી મોટો કોષ છે નંબર પાંચ કયા તત્વના કારણે રક્તકણનો રંગ લાલ હોય છે લોહ તત્વના કારણે રક્તકણનો રંગ લાલ હોય છે નંબર છ રુધિરમાં ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય છે આરબીસીના દ્વારા રુધિરમાં રક્તકણનું વહન થાય છે ઓક્સિજનનું વહન થાય છે નંબર સાત શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે બેથી ત્રણ દિવસનું નંબર આઠ ત્રાક કણોનું મૃત્યુ ક્યાં થાય છે ત્રાક કણોનું મૃત્યુ ક્યાં થાય છે બરોળમાં ત્રાક કણોનું મૃત્યુ થાય છે નંબર નવ શરીરમાં બાહ્ય ગાવ વખતે રુધિર કયા કણના કારણે જામી છે શરીરમાં બાહ્ય ગાવ વખતે રુધિર કયા કણના કારણે જામી છે તો ત્રાક કણોના કારણે જામે છે નંબર દસ રુધિરમાં રહેલા કયા તંતુઓના કારણે રુધિર જામીને ગઠ્ઠો બનાવે છે રુધિરમાં રહેલા કયા તંતુઓના કારણે રુધિર જામીને ગઠ્ઠો બનાવે છે કારણે નંબર માણસના હૃદયનું કદ કેટલું હોય છે આપણી જે મુઠ્ઠી જેવડું માણસના હૃદયનું કદ હોય છે નંબર બાર બાળકનું હૃદય એક મિનિટમાં કેટલી વખત ધબકે છે લગભગ સો વાર નંબર તેર મનુષ્યમાં મૂત્રબિંદનો રંગ કેવો હોય છે ઘેરો કથ્થાઈ રંગનો નંબર ચૌદ પિત્તનું મુખ્ય કાર્ય શું છે એસિડિક ખોરાકને તટસ્થ બનાવવાનું કાર્ય છે નંબર પંદર ફૂગના અધ્યયનને શું કહે છે ફૂગના અધ્યયનને શું કહે છે માઇકોલોજી હવે મિત્રો જોઈએ આજનો પ્રશ્ન જે બંધારણને લગતો છે તો તેના આન્સર મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો તો સ્ટાર્ટ કરીએ તારી નંબર વન ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા માટે ઓછામાં ઓછા કેટલા દિવસ પૂર્વેની સૂચના આવશ્યક છે ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવા માટે ઓછામાં ઓછા કેટલા દિવસ પૂર્વેની સૂચના આવશ્યક છે એ સાત દિવસ બી ચૌદ દિવસ સી એકવીસ દિવસ ડી ત્રીસ દિવસ નંબર બે રાષ્ટ્રપતિનો ખાલી પડેલો હોદ્દો ભરાઈ જવો જોઈએ રાષ્ટ્રપતિનો ખાલી પડેલો હોદ્દો ભરાઈ જવો જોઈએ એ નેવ દિવસોમાં બી છ મહિનામાં સી નવ મહિનામાં ડી એક વર્ષમાં મિત્રો આ બંને ક્વેશ્ચનના આન્સર તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને મિત્રો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી જો તેની સાથે જોડાઈ શકો છો થેન્ક યુ